અંધારું કરી ટોર્ચ વડે ડસ્ટર હાથ પછી આંગળા પુસ્તક અને ચોપડીની મદદથી પરછાયો બનાવો. હવે આ રીતના છે તમારે ક્લાસરૂમમાં અથવા રૂમમાં અંધારું કરી અને હાથના આંગળીઓ વડે છે ને અલગ અલગ શેપના આ જો આમાં કેવું પર પક્ષી બનાવ્યા છે, ઊંટ બનાવ્યું છે. તમને જે રીતના બનાવતા આવડતું હોય એ રીતના તમારે કરવાનું છે. અહીંયા પણ આંગળીનું જાદુ કરવાનું કીધો છે, તો આખું વાંચતા જવાનું અને એની મદદથી એ કરતા જવાનું રહેશે. પેલા અહીંયા હરણ જેવું કંઈક બનાવ્યું છે, પછી અહીંયા પક્ષી ઉડતું હોય એ રીતના છે, અહીંયા માછલી બનાવેલી છે, પછી આંગળી આંગળીથી પેન્સિલ પકડો અને ચિત્ર સરસ દોરાવો. હવે એ રીતના છે ને પીછી કેમ પકડતા હોય એ રીતના પકડી અને તમારે પણ એ મદદથી કરવાનું રહેશે. હવે પાછળ પેજ નંબર 54 પર તમને આંગળાના કયો જાદુ સૌથી વધુ ગમ્યો, હવે આગળનું જોવાનું અને તમને કયો સૌથી વધુ ગમ્યું એના ઉપર તમારે ચર્ચા કરવાની છે. તો કે બધા આંગળાના જાદુ અમને બહુ જ ગમ્યો. તમને બીજી વાર ગાવાનું મન થાય એવું કયું પંક્તિ હતી, તો તમારે ગાવાનું અને એમાંથી બીજી વાર ફરી વાર તમને ગાવાની પંક્તિનું મન થાય એવું કયું છે. પછી ગીતની જે લીટી કે પંક્તિ તમને યાદ હોય એ સૌને સંભળાવો. પછી આગળની મદદથી આંગળાની મદદથી તમે બીજા ક્યાં ક્યાં કામ કરી શકો છો, તો કે ગેમ રમી શકીએ, તાળી પાડી શકીએ, કોમ્પ્યુટર ચલાવી શકીએ, મોબાઈલ ચલાવી શકીએ. આ રીતના આપણે ઘણા આંગળીની મદદથી કામ કરી શકીએ છીએ, ખાલી આંગળીની મદદથી કીધું છે. હવે આંગળાની મદદથી જે કામ ન થાય તેના ઉપર ચોપડી કરવાની છે. હવે અહીંયા આપણને છે ને લખવું તો એ આંગળાની મદદથી થાય, રડવું હવે એ આંગળાથી ન થાય એટલે રડવા ઉપર ચોપડી કરવાની છે. પછી ગાવું એના ઉપર પણ ચોપડી કરવાની છે, હસવું એ પણ ચોપડી કરવાની છે, પીવું અને જોવું આ જે પાંચ શબ્દ છે એના ઉપર આપણે ચોપડી કરવાની રહેશે. બાકી તો બધું આપણે આંગળી વડે કરી શકીએ છીએ. એમાં જે શબ્દ આપ્યા છે એ વાંચતા જાઓ અને જે આપણા આંગળી વડે ન થાય એના ઉપર આપણે પોતાની નિશાની કરવાની રહેશે. તો આ રીતના વાલીની મદદથી તમારે તમારી ગ્રુપની અંદર ઉતારવાનું રહેશે. તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે બધા ફરી વાર મળીશું. થેન્ક યુ.